આપણે આ વિડીયોમાં મધ્યકમાન પ્રમેય એટલે કે મીન વેલ્યુ થિયરમ વિશે સમજ મેળવીએ. મધ્યકમાન પ્રમેય, ધારો કે મારી પાસે એક વિધેય f છે અને આપણે આ વિધેય વિશે અમુક બાબતો જાણીએ છીએ. ધારો કે વિધેય f એ સંવૃત્ત અંતરાલ પર સતત છે, તે x બરાબર a અને x બરાબર b ના સંવૃત્ત અંતરાલ પર સતત છે. જ્યારે હું આ પ્રમાણેનો કૌંસ મૂકું ત્યારે તેનો અર્થ સંવૃત્ત અંતરાલ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ થાય, જેનો અર્થ એ થાય કે આપણે બિંદુ a નો પણ સમાવેશ કરીએ છીએ. તેવી જ રીતે જ્યારે હું અહીં આ કૌંસ મૂકું ત્યારે તેનો અર્થ એ થાય કે આપણે બિંદુ b નો પણ સમાવેશ કરીએ છીએ. અને સતતનો અર્થ એવો થાય કે અહીં આ સંવૃત્ત અંતરાલમાં વિધેયમાં કોઈ ખાલી જગ્યા નથી, ત્યાં કોઈ ગેપ નથી. અને બીજી બાબત એ જાણીએ છીએ કે વિધેય f એ વિવૃત અંતરાલ પર વિકલનીય છે. વિધેય f એ વિવૃત અંતરાલ પર વિકલનીય એટલે કે ડિફરન્શિએબલ છે. અહીં આ કૌંસનો અર્થ એ થાય કે તે x બરાબર a આગળ વિકલનીય નથી, તેમજ x બરાબર b આગળ પણ વિકલનીય નથી. અને વિકલનીયનો અર્થ એ થાય કે ત્યાં તેનું વિકલિત વ્યાખ્યાયિત થશે, આપણે તે બિંદુ આગળ તેનું વિકલિત લઈ શકીએ. વિધેય f એ a કોમા b ના વિવૃત અંતરાલ પર વિકલનીય છે. મધ્યકમાન પ્રમેય માટે આપણે આ મર્યાદા લઈશું. હવે આપણે તેને ગ્રાફની મદદથી સમજીએ. ધારો કે આ વાય અક્ષ છે, અહીં આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. આપણે હવે અહીં અંતરાલ લઈએ. આ એક્સ બરાબર એ છે અને આ એક્સ બરાબર બી છે. હવે ધારો કે મારું વિધેય કંઈક આ પ્રમાણેનું દેખાય છે. હું તેને યાદચ્છિક રીતે જ દોરી રહી છું. તે કંઈક આ રીતનું દેખાય છે. તેથી અહીં આ બિંદુ આગળ એક્સની કિંમત એ થશે અને વાયની કિંમત એફ ઓફ એ થશે. તેવી જ રીતે અહીં આ બિંદુ આગળ એક્સની કિંમત બી થશે અને વાયની કિંમત એફ ઓફ બી થશે. અહીં વાયની કિંમત એફ ઓફ બી થશે આ પ્રમાણે. હવે મધ્યકમાન પ્રમેય અનુસાર જો આપણે આ અંતરાલ પર ફેરફારનો સરેરાશ દર લઈએ તો અહીં આ વિવૃત અંતરાલના કોઈ બિંદુ આગળ ફેરફારનો તાક્ષણિક દર એ ફેરફારના સરેરાશ દરને સમાન થશે. તેનો અર્થ શું થાય? આપણે અહીં સરેરાશ ફેરફાર ગણીએ. બિંદુ એ અને બી વચ્ચેનો સરેરાશ ફેરફાર એ છેદિકાનો ઢાળ થશે. અહીં આ છેદિકા છે, તેના ઢાળ વિશે વિચારો. મધ્યકમાન પ્રમેય અનુસાર અહીં આ અંતરાલના કોઈ એક બિંદુ આગળ સ્પર્શક રેખાનો ઢાળ એ આ છેદિકાના ઢાળને સમાન થશે. અને તમે કદાચ અહીં ગ્રાફમાં પણ જોઈ શકો, અહીં આ બિંદુ આગળ સ્પર્શક રેખાનો ઢાળ છેદિકાના ઢાળને સમાન હોય એવું લાગે છે. અને તે જ પ્રમાણે આ બિંદુ આગળ સ્પર્શક રેખાનો ઢાળ એ છેદિકાના ઢાળને સમાન લાગે છે. કોઈક બિંદુ આગળ તાક્ષણિક ઢાળ એ સરેરાશ ઢાળને સમાન થશે. હવે તેને ગાણિતિક રીતે કઈ રીતે લખી શકાય? અહીં આ અંતરાલ પર સરેરાશ ઢાળની ગણતરી કરીએ. અહીં આ અંતરાલમાં સરેરાશ ઢાળ અથવા સરેરાશ ફેરફાર અથવા છેદિકાનો ઢાળ એ વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર થશે. હવે વાયમાં થતો ફેરફાર શું છે? વાયમાં થતો ફેરફાર એ એફ ઓફ બી ઓછા એફ ઓફ એ છે, અને પછી તેના છેદમાં એક્સમાં થતો ફેરફાર જે બી ઓછા એ થશે. બી ઓછા એ, અહીં આ વાય બરાબર એફ ઓફ એક્સનો આલેખ છે. હવે છેદિકાનો ઢાળ અથવા એ થી બી સુધીના અંતરાલમાં ફેરફારનો સરેરાશ દર એ વાયમાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા વાય કહીશું, ડેલ્ટા એ ગ્રીક શબ્દ છે જે ફેરફાર દર્શાવે છે, છેદમાં એક્સમાં થતો ફેરફાર એટલે કે છેદમાં ડેલ્ટા એક્સ, તેના બરાબર આ થશે. જો આપણે વિધેય વિશે આ બંને બાબતો જાણતા હોઈએ તો મધ્યકમાન પ્રમેય અનુસાર કહી શકાય ત્યાં કોઈક એક્સની કિંમત અસ્તિત્વ ધરાવે. અહીં આ અંતરાલમાં એ અને બી વચ્ચેના વિવૃત અંતરાલમાં કોઈક કિંમત સી અસ્તિત્વ ધરાવે, જ્યાં સી
એ એ થી બી સુધીના વિવૃત અંતરાલનો સભ્ય છે, ત્યાં કોઈક કિંમત સી અસ્તિત્વ ધરાવે, ત્યાં સી અસ્તિત્વ ધરાવે, અથવા એવો સી જ્યાં એ લેસ ધેન સી લેસ ધેન બી થાય, તે અંતરાલમાં કોઈક સી અસ્તિત્વ ધરાવે જ્યાં તે કિંમત આગળ ફેરફારનો તાક્ષણિક દર એ ફેરફારના સરેરાશ દરને સમાન થાય, માટે ત્યાં વિવૃત અંતરાલમાં કોઈક સી અસ્તિત્વ ધરાવે જ્યાં ફેરફારનો સરેરાશ દર બરાબર તે બિંદુ આગળ ફેરફારનો તાક્ષણિક દર. અને અહીં આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે આ બિંદુ સી હોઈ શકે અને તેવી જ રીતે અહીં આ બિંદુ પણ સી હોઈ શકે, આ પણ સી હોઈ શકે, આ પણ સી હોઈ શકે. આપણને કહેવામાં આવ્યું છે કે એફ એ સમૃદ્ધ અંતરાલ પર સતત છે અને વિવૃત અંતરાલ પર વિકલનીય છે. અને પછી તમને અહીં આ આપેલું છે અને તે શું દર્શાવે છે? તે જણાવે છે કે અહીં આ આખા અંતરાલમાં કોઈ એક બિંદુ એવું મળે જ્યાં ફેરફારનો તાક્ષણિક દર એ ફેરફારના સરેરાશ દરને સમાન થાય. અને હવે પછીના વિડીયોમાં આપણે તેના પર આધારિત ઉદાહરણ જોઈશું.